કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતરા ભૂખે ના મરે. અતિ લોભને કારણે ઘણા લોકો લૂંટાતા હોય છે. આવું રાજકોટ જિલ્લાના જેતપુરમાં બન્યું હતું. અહીં ઇનામ ડ્રો અને પૈસા જમા કરાવવાના અને વધુ પૈસા આપવાની સ્કીમની લાલચમાં અનેક લોકો લૂંટાયા. સ્કીમ ચલાવનાર કરોડો રૂપિયાનું ફલેકું કરી રફુ ચક્કર થઈ ગયો હતો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીપ ગ્રુપ દ્વારા સ્કીમો ચલાવવામાં આવતી અને સ્કીમ મુજબ અલગ અલગ ઇનામો રાખવામાં આવતા અને તે દ્વારા લોકોને લોભાવવામાં આવતા. સ્કીમ મુજબ તેમાં મેમ્બર બનાવવાનું રહેતું હતું અને જે મેમ્બર બને તેને દર મહિને 1000 કે નક્કી કર્યા મુજબના પૈસા ભરવાના રહેતા હતા. સ્કીમનો સમય પૂરો થશે અને મેમ્બર થયેલા લોકોને તેના જમા થયેલા પૈસા અને એક મોટું વ્યાજ આપવામાં આવતું હતું. સ્કીમ મુજબ મેમ્બરોને ઇનામ સાથે જમા પૈસાનું વ્યાજ જેને લઈને લોકો લાલચને આવીને સ્કીમના નવા મેમ્બરો બને છે અને પછી છેતરાય છે. જેતપુરમાં પણ આવું જ કંઈક બન્યું હતું. દીપ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી આવી સ્કીમો ચલાવવામાં આવતી હતી અને આ વર્ષે દીપ ગ્રુપ દ્વારા 22મી સ્કીમ હતી અને જેમાં 3000 જેટલા મેમ્બરો થયા હતા અને જેઓએ 50-60 હજાર રૂપિયા ભરી દીધા છે. જ્યારે આ સ્કીમની સમય પૂરો થયો ત્યારે હવે પૈસા ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આ દીપ ગ્રુપનો સંચાલક પોતાની દુકાને તાળું મારીને રફુ ચક્કર થઈ ગયો છે. જ્યારે આ દીપ ગ્રુપના સંચાલક કિશોર ઠુમ્મરનો કોઈ અતો પતો નથી. કિશોર ઠુમ્મરનો કોઈ ફોટો કે વિડીયો પણ ક્યાંય જોવા મળતા ન હોવાથી વ્યક્તિને શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે. 3000 જેટલા જેતપુરવાસી આ સ્કીમનો ભોગ બનેલ છે અને સ્કીમ મુજબ અંદાજિત 15 કરોડ રૂપિયાનો ચૂનો જેતપુરના આ લોકોને લાગી ચૂક્યો છે. હાલ તો આ છેતરપિંડીનો ભોગ બનનાર પોલીસના શરણે છે. ત્યારે વિચારવાનું એ રહ્યું કે જો આ સંચાલક પકડાયા પછી પણ આ છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને તેના પૈસા પાછા મળશે કે નહીં. દીપ ગ્રુપની અંદર અમે સ્કીમ ભરી હતી દર મહિને 1000 અને 5 વર્ષના 50000 એ રીતે થતા હતા. એટલે 50000ના 55000 આપે તો એ ભાઈના છેલ્લા 6-7 દિવસ ત્યાં તાળું બતાવે છે દુકાને અમે જઈએ ત્યારે. અને આમાં નાનામાં નાનો માણસ જ છે જે 1000ની બચત કરીને 50 મહિના ભેગા કરીને એક બાઇક વસાવે અથવા તો કોઈ પણ ઘરની વસ્તુ વસાવવા માગતું હોય એવા ભાઈ આ આશરે 9 કરોડ રૂપિયાનું ફુલેખું ફેરીને વયા ગયા છે. આ સ્કીમ આશરે 20-21 વર્ષ ત્યાં ચાલતી હતી અને 2000થી પણ વધારે માણસો છે. આજે અમે કાલના તો અમે અહીંયા જ ધક્કા જ ખાઈ છીએ જે વેરીફાઈ કરવાનું હતી અમારે ટિકિટ બુક ને એટલા માટે સિટી પોલીસ સ્ટેશન જેતપુર. હાલ તો જેતપુરના 3000 જેટલા લોકોને 15 કરોડનો ચૂનો લાગી ચૂક્યો છે. ભોગ બનનાર આ લોકો મોટી લોભામણી લાલચમાં આવી ઇનામો અને પોતાના પૈસા મેળવવા માટે જોડાયા હતા. જે દીપ ગ્રુપ કિશોરભાઈ પરસોત્તમભાઈ ઠુમર ના 1000 રૂપિયાની સ્કીમ રાખેલી છે જેમાં 1000 ભરવાના અને પછી જ્યારે 50000 રૂપિયા થાય ત્યારે લોભામણી સ્કીમ આપે 55000 રૂપિયા આપશે એવી સ્કીમ કરી બાઇક આપવાની સ્કીમ કરે અને આવી રીતે બધી રીતે કરી જેતપુરની ભોળી પબ્લિકને ફોસલાવી અને ભ્રમમાં રાખી અને કિશોરભાઈ આજે 9-10 કરોડનું કરીને નીકળી ગયા છે. જેતપુરની પબ્લિક અત્યારે ટેન્શનમાં આવી ગયેલી છે અને જે માટે અમે PSI સાહેબને અહીંયા ફરિયાદ કરવા આવેલા છીએ. કેટલા લોકોએ આ સ્કીમમાં ભાગ લીધો હતો અને કઈ રીતની સ્કીમ હતી? આ સ્કીમની અંદર ઓછામાં ઓછા 3000 સભ્યો છે અને આ સ્કીમની અંદર 1000 રૂપિયા ભરવાના છે અને 55000 રૂપિયા આપશે એવી સ્કીમ છે આ. દીપ ગ્રુપમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ આ બાબતે જેતપુર પોલીસમાં રજૂઆત કરી છે. જેતપુર પોલીસે હાલ તો જેવી રજૂઆત થઈ છે તેના આધારે નિવેદન લઈ ફરિયાદીની કાર્યવાહી શરૂ કરેલ છે અને તે મુજબ હાલ માત્ર 86 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવેલ છે. જ્યારે જોવા જઈએ તો 3000 જેટલા સભ્યો બનાવી અને તેના 15-60 હજાર જેટલા રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગયેલ છે. જોતા જ આ છેતરપિંડી 15 કરોડ થઈ જવા પામી છે ત્યારે પોલીસની ફરિયાદ લઈને કામગીરી પણ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ પરિસ્થિતિમાં લૂંટાયેલા લોકોના પૈસા પાછા મળશે કે નહીં. એમાં જો દીપ ગ્રુપની ઇનામી ડ્રોની સ્કીમ હતી એમાં 50 હપ્તા ભરવાની સ્કીમ હતી એમાં 50000 અગર આપો તો 55000 અને અગર કોઈ નવો મેમ્બર જોડાવે તો એમને પણ કમિશન આપવાની સ્કીમ હતી અને એમાં સ્કીમમાં ઘણા બધા લોકો જોડાયેલા હતા. તો હવે પછી 2 દિવસ પહેલાં જો હે પોલીસને જ્યારે એમની કમ્પ્લેન મળી તો હવે ફરિયાદ દાખલ થઈ ગઈ અને એમાં
અત્યાર સુધીમાં લગભગ જો એમાં વિક્ટિમ છે એમના લગભગ 86 લાખ જેટલા જો હે છેતરપિંડીની પોલીસને જાણ મળી. એમાં અત્યાર સુધીમાં અગર કોઈ પણ ફરિયાદી અગર આવે તો એમના પોલીસને એમાં પણ સહયોગ મળશે અને જેટલા વધારે એમાં નીકળશે કે છેતરપિંડી વધારે ની છે કે કેટલાની છે, અત્યાર સુધીમાં પોલીસ પાસે લગભગ 86 લાખ જેટલો રકમની છેતરપિંડીની જાણ પડી અને અગર એનાથી વધારે પણ હોય તો એમાં પણ પોલીસને વધારે હેલ્પ મળશે અને એમની તપાસ આગળમાં ચાલશે. એક માહિતી મળી છે કે આજે ગ્રુપ ચલાવતા હતા, જે સ્કીમ ચાલતી હતી એની અંદર 3000 જેટલા મેમ્બરો થયેલા હતા, તો શું આ બધા મેમ્બરોની આમ દ્વારા પૂછપરછ થશે અને જે ખરો જે સાચો આંકડો જે છેતરપિંડીનો સામે આવી શકે એવું છે કે આંકડો કેટલો હોઈ શકે? એમાં જેટલો પણ આંકડો હોય એમની તપાસમાં જો બધી વસ્તુ ખુલશે કે કેટલી કેવી રીતે એમ સ્કીમમાં ટોટલ એમનો જો હે એમો હતો અને કેટલા મેમ્બર જોડાયેલા હતા. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.